માર્ચ મહિનાના સમયગાળા દરમિયાન આપણે વીજતંત્રને સતત દોડતું જોયું હતું લાઇટ બિલ ભરવામાં ધાંધિયા કરતા આસામીઓને વીજતંત્રના અધિકારીઓ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વના પાઠ ભણાવવામાં આવ્યા અને છતાં પણ લાઇટ બિલ ભરવામાં ધાંધિયા કરતા આસામીઓના વીજ કનેક્શન પણ કટ કરવામાં આવ્યા આ ઉપરાંત તેમની પાસેથી દંડ વસૂલવામાં આવ્યો હોવાના પણ આપણે અનેક કિસ્સાઓ જોયા પરંતુ જામનગર પંથકમાં અને જોડિયા પંથકમાં ઈમાનદારીની મિસાલ પ્રસરાવી ગ્રામજનોએ એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે વાત છે જામનગર જીઆઈડીસીની તો જામનગર જીઆઈડીસી અને જોડિયા તાલુકાના દસ ગામો એવા છે જેમનો આજ દિવસ સુધીનો એક પણ રૂપિયો વીજ બિલ બાકી નથી ત્યારે જોડિયા તાલુકાના કાર્યક્ષેત્રમાં આવતા આણંદા જસાપર બાદનપર ભાદરા સહિત દસ ગામો હેઠળ પાંચ હજાર બસો ને પંચાવન વીજ ગ્રાહકો આવે છે અને આ વીજ બિલ ભરવાની તમામ રકમ ગ્રાહકોએ ભરી દીધી છે બીજી બાજુ વાત કરીએ આપણે જામનગરની જીઆઈડીસી માં તો તેમાં પણ અનેક પ્રકારના વીજ મીટરો આવેલા છે પરંતુ તમામ આ વીજ બિલ ભરી અને સામાજિક ઉત્તરદાયિત્વના પાઠ ભણાવ્યા છે ખાસ વાત એ છે કે વીજતંત્ર દ્વારા દિવસ રાત મહેનત કરવામાં આવી હતી અને લોકોને સામાજિક જવાબદારી ઉપરાંત પોતાને આર્થિક બોજ સહન ન કરવો પડે તે માટેની શિખામણ આપવામાં આવી હતી જે લોકોને સીધી જ ગળે ઉતરી જતા તેઓએ તાત્કાલિક વીજ બિલ ભરી દીધા છે જેને લઈને વીજતંત્રને પણ સારી એવી આવક થવા પામી છે ત્યારે આ મામલે વીજતંત્રના અધિકારી શું કહે છે આવો જાણીએ મામલે જામનગર સર્કલની અંદરમાં એક અમારું દરેડ જીઆઈડીસી સબડિવિઝન છે જે દરેડનો સાડા થી આઠ હજાર ગ્રાહકોનો એક મેજોરિટી ઇન્ડસ્ટ્રીયલ પોકેટ છે અમે એક મિશન તરીકે લીધું હતું કે એનું ડેબિટ એડ્રેસ ઝીરો કરવું એનો મતલબ કે માર્ચ મહિનામાં જે કાંઈ પણ બિલિંગ થયા છે એનું હંડ્રેડ પર્સન્ટ કેશ કલેક્શન કરાવવું અને આજે ત્રીસ માર્ચના રોજ અમે એ ટાર્ગેટ સુધી પહોંચી ગયા છીએ અને આજના દિવસે હમણાં એક છેલ્લો ચેક આવશે એટલે આજે દરેક ઇન્ડસ્ટ્રીયલ સબડિવિઝનનું ડેબિટ એટલે ઝીરો એટલે એક પણ ગ્રાહક પાસેથી માર્ચ મહિનાના બિલિંગનો એક પણ રૂપિયો બાકી નથી એવો એક માઇલસ્ટોન જામનગર સર્કલ અચીવ કરશે આની સાથે એક અમારું જોડિયા સબડિવિઝન છે જે પ્યોરલી એક રૂરલ સબડિવિઝન છે જેમાં અઢાર ગામ આવ્યા છે તો રૂરલ સબડિવઝન માટે અમે એક એવો ટાર્ગેટ રાખ્યો હતો કે શક્ય એટલા વધારે ગામનું ડેબિટ આપણે ઝીરો કરી શકીએ તો એ કેસમાં અઢારમાંથી અમે દસ ગામ એવા પહોંચી શક્યા કે જેના ગ્રામજનોએ સરપંચ બધાએ ભેગા થઈને એનું ડેબિટ એરિયસ એ ઝીરો કર્યું એટલે કે દસ ગામની અંદર એક પણ રૂપિયો ઇજીવીસીએલના કેશ કલેક્શન ખાતે બાકી નથી આ બંને મારી સ્ટોન ઇજીવીસીએલ જામનગરે આ વર્ષની અંદર અચીવ કર્યા છે એના એપ્રિસિએશન માટે સર્કલ ઓફિસ ડિવિઝન ઓફિસના ટેકનિકલના હેડ રેવન્યુના હેડ બધા જ ભેગા થઈને જે એમના ડેપ્યુટી એન્જિનિયર છે એમની આખી દરેક સબડિવિઝનની ટીમ છે એને એપ્રિશિએટ કરવા માટે પૂરી ટીમ ત્યાં આગળ એમના સબડિવિઝન જઈ રહી છે